સૌથી પહેલા આપવામાં આવેલું છે સભાશક્તિ. સભાશક્તિ સંસ્થાને દર મહિને દર વર્ષે મળે એટલે આવશે મહેસૂલી આવક. ઇનામી ફંડ, ઇનામી ફંડને કહેવાશે મૂડી આવક. ફંડ અથવા ભંડોળ શબ્દ આપે છે મૂડી આવકમાં આવશે. આજીવન સભ્ય ફી એટલે આખી જિંદગીમાં એકવાર મળે એટલે એને કહેવાય મૂડી આવક. વારસો મૂડી આવક. દાન મૂડી આવક. દાનનું બીજું નામ સખાવત. એક્સરે મશીન એટલે મિલકતની ખરીદી મૂડી ખર્ચ. ઇનામી ફંડનું રોકાણ, રોકાણ આપે એટલે મૂડી ખર્ચ. સામાયિકનો લવાજમ દર મહિને ભરવો પડે મહેસૂલી ખર્ચ. ખાલી લવાજમ કે તો આવક, સામાયિકનું લવાજમ કે તો ખર્ચ. વાર્ષિક દિન ખર્ચ, વાર્ષિક એટલે દર વર્ષે મહેસૂલી ખર્ચ. રમતગમતના સાધનોની ખરીદી એટલે મિલકતની ખરીદી મૂડી ખર્ચ. મેદાન માવજત ખર્ચ દરરોજ થાય એટલે મહેસૂલી ખર્ચ. નાટકની ટિકિટોનો વેચાણ મહેસૂલી આવક. નાટકનો ખર્ચ મહેસૂલી ખર્ચ. સરકારી ગ્રાન્ટ સબસિડી કે સહાય મહેસૂલી આવક. લોકરનું ભાડું સંસ્થાને દરરોજ મળે મહેસૂલી આવક. રાષ્ટ્રીય બચત પત્ર એટલે એને કહેવાય રોકાણ. રોકાણને કહેવાય મિલકત. મિલકતની ખરીદી એટલે મૂડી ખર્ચ. યંત્ર ગોઠવવાની મજૂરી મિલકતનો ખર્ચ એટલે મૂડી ખર્ચ. વાર્ષિક એટલે દર વર્ષે મહેસૂલી ખર્ચ. વાર્ષિક ભોજનનો ફાળો મહેસૂલી આવક. મનોરંજન કાર્યક્રમ અવારનવાર થાય એટલે મહેસૂલી આવક. વાર્ષિક સમારંભ ખર્ચ એટલે દર વર્ષે મહેસૂલી ખર્ચ. રમત ગમતના સાધનોનું વેચાણ મહેસૂલી આવક. આ રમત ગમતના સાધનોમાં એક જ એવું છે કે જે મિલકતનું વેચાણ થાય છે તથા એને મહેસૂલી આવકમાં ગણાય છે, કારણ કે અવારનવાર સંસ્થાવા સાધનો ખરીદતી હોય છે. બિલિયન ટેબલ એટલે મિલકતની ખરીદી મૂડી ખર્ચ. સમારકામ અવારનવાર થાય મહેસૂલી ખર્ચ. દાખલ ફી દર વર્ષે મળે મહેસૂલી આવક. જૂની મિલકતને ચાલુ હાલતમાં લાવવાનો ખર્ચ મૂડી ખર્ચ. મિલકત વેચાણની ખોટ મહેસૂલી ખર્ચ. રોકાણનું વ્યાજ મહેસૂલી આવક. કેન્ટીનની આવક મહેસૂલી આવક. મિલકતનો ઘસારો દર વર્ષે ગણાય મહેસૂલી ખર્ચ. સખાવતનું બીજું નામ દાન મૂડી આવક. HDFCના બોન્ડની ખરીદી એટલે એને કહેવાય રોકાણની ખરીદી. મિલકતની ખરીદી મૂડી ખર્ચ. પ્રમુખ સન્માન ફંડ મૂડી આવક અને પ્રમુખ સન્માન ખર્ચ મહેસૂલી ખર્ચ. દાખલા નંબર 2, નીચે આ દર્શાવેલી માહિતીને 31/3/15 ના રોજ પૂરા થતા વર્ષના ઉપજ ખર્ચ ખાતામાં અને પાકા સરવૈયામાં દર્શાવો. પહેલું આપેલું છે 14/15 નું લવાજમ. બોલો કેટલું છે? 80,000. ઉપજ ખર્ચ ખાતામાં ડાબી સાઈડ શું લખાય? ખર્ચ. જમણી સાઈડ ઉપજ. લવાજમ કહેવાય મહેસૂલી આવક એટલે આવક સાઈડ પર લખાશે લવાજમ. ઇનર કોલમમાં બોલો કેટલું લખવાનું? 80,000. તમને ઉપજ ખર્ચ ખાતાનો નમૂનો બનાવેલો એની અંદર પણ લખાવેલું ફરી વખત. અગાઉથી ચૂકવેલો એક આપણો નિયમ શું છે? અજો માઇનસ નીલે ચૂકતા પ્લસ મૂલે અમા માઇનસ મૂલે મગા પ્લસ નીલે. આ ક્યારે આવે? આવું ચાલુ વર્ષ હોય ત્યારે. પણ ગયું વર્ષ હોય ને તો આ બધી નિશાની બદલાઈ જાય. ગયું વર્ષ હોય તો બધી નિશાની શું થાય? બદલાઈ જાય. આ માઇનસ હોય ત્યાં પ્લસ, પ્લસ હોય ત્યાં માઇનસ. તો આ દાખલામાં જોવો તો
પહેલા આપેલો છે 1414 અને પછી આપેલો છે 31315. તો 31315 ની ઉપર લખો ચાલુ વર્ષ અને 1414 ની ઉપર લખો ગયું વર્ષ. તો ગયા વર્ષમાં બોલો રકમ કઈ કઈ છે? 12 અને 8. ચાલુ વર્ષમાં રકમ કઈ કઈ છે? 15 અને 6. પહેલામાં કીધેલું છે મળવાનું બાકી અને બીજામાં કીધેલું છે અગાઉથી ભરે. મળવાનું બાકી હોય તો મબા પ્લસ નીલે, અગાઉથી મળેલું હોય તો અમ્મ માઇનસ મુદે. આ ચાલુ વર્ષમાં આવી નિશાની, ગયા વર્ષની નિશાની શું થઈ જાય? બદલાઈ જાય. તો મળવાનું બાકી મબા પ્લસ નીલે, પણ આપણે અહીંયા કરવાનું અને અહીંયા કરવાનું. પહેલા ચાલુ વર્ષની લખીએ અને પછી ગયા વર્ષની. લખાશે વત્તા ચાલુ વર્ષે મળવાનું બાકી. બોલો કેટલું છે? ચાલુ વર્ષે મળવાનું બાકી 80 વત્તા 15 95. પછી લખાશે માઇનસ ચાલુ વર્ષે અગાઉથી મળેલ. ચાલુ વર્ષે અગાઉથી મળેલું કેટલું? ₹77,000 અને હવે છે ગયા વર્ષે અગાઉથી મળે. બોલો કેટલું છે? 8,000. 77 વત્તા 8 બરાબર 85. પહેલું બનાવવાનું કીધેલું છે માઇનસ કરવાનું છે, તો કેટલા આવશે? નિશાની પ્લસ છે ને અહીંયા, કે 85,000. બે ખાતા બનાવવાના કીધેલા છે, પહેલો કયો? ઉપજ કર, અને બીજો કયો? પાકા સરવૈયામાં ગયા વર્ષની અસર આવે, માત્ર કયા વર્ષની આવે? ચાલુ વર્ષે. પહેલું બોલો શું છે? મબા પ્લસ નીલે, એટલે મિલકત લેણા. મળવાનું બાકી લવાજો. બોલો કેટલું છે? 15,000. પછી ચાલુ વર્ષની બીજી રકમ કઈ? અગાઉથી મળેલું. અગાઉથી મળેલો નિયમ બોલો શું આવશે? અમ્મા માઇનસ મુદે, એટલે મોડી દેવા બાજુ. અગાઉથી મળેલ લવાજમ બોલો કેટલો છે? 6,000. ગયા વર્ષની આમાં કોઈ અસર આવશે નહીં. આઠમાની અંદર ત્રીજો દાખલો. નીચે આપેલી વિગતોને આધારે 31315 નું માત્ર કયું ખાતું બનાવવાનું કરેલું છે? ઉપજ ખર્ચ. પાકો સરવૈયો બનાવવાની સૂચના આપેલી નથી. ઉપજ ખર્ચ ખાતું બનાવો તો એમાં બધા વર્ષની વિગત લખાય કે ન લખાય? ઉપજ ખર્ચ ખાતામાં કયા વર્ષની વિગત લખાય? માત્ર ચાલુ વર્ષ. આવક જાવકમાં કયા વર્ષની લખાય? કોઈ પણ વર્ષ. આવક જાવક ખાતામાં કોઈ પણ વર્ષની, ઉપજ ખર્ચ ખાતામાં માત્ર ચાલુ વર્ષ. મૂડી વિગત લખાય કે મહેસૂલી? મૂડી વિગતમાં લખાતી આ ખાતાને હવાલા લાગુ પડે. આ ખાતામાં બિન રોકડના વ્યવહાર પણ લખાય. હવે જો લવાજમ આપવામાં આવેલું છે 1275,000 અને 1650, આપણે ત્રણે ત્રણ વર્ષનું લખાય કે ન લખાય? ખાલી કયા વર્ષનું લખાય? ચાલુ વર્ષનું. બોલો કેટલું કહેવાય? ચાલુ વર્ષ છે નક્કી કેમ થાય? તો આપણે આપણું વર્ષ પૂરું ક્યારે થાય છે? 31315. તો આ શરૂ ક્યારે થાય? 1414. તો આપણું ચાલુ વર્ષ બોલો કયું કહેવાય? 2014-15. 14-15 ની રકમ બોલો કેટલી? અથવા આ રીતે ખબર ન પડે તો બીજી રીત, જે રકમ મોટી હોય એ ચાલુ વર્ષની હોય. જે રકમ મોટી હોય એ કયા વર્ષની હોય? ચાલુ. મોટી
ની રકમ બોલો કેટલી છે? 75,000 ની રકમ કયા વર્ષની હોય? ચાલો ચાલો એની પછી વાંચો શું છે બાજુમાં. કરવેરા બી એ ઉપજમાં લખાય કે ખર્ચમાં? ખર્ચમાં. કરવેરા વીમાના પૈસા ચૂકવવાના હોય તો કરવેરા વીમો રકમ કેટલા? 6,500. એની પછી વાંચો બોલો ખર્ચમાં લખાય કે ઉપજમાં? ખર્ચમાં. પગાર કેટલો? 32,800. ઇનર કોલમ શા માટે લખ્યો છે? હવાલા છે. પગાર ચૂકવવાનો બાકી 13-14 નો અને 14-15 નો. તમારે ચાલુ વર્ષ કયું ગણવાનું? 14-15 ચૂકવવાનું બાકી. ચૂબા પ્લસ મુદે તો 6,300 ની ઉપર નિશાની કરો પ્લસ, અને 3,000 ની ઉપર બોલો કેવી કરાશે? શું કામ માઇનસ? કારણ કે ગયા વર્ષે ચૂકવવાનો બાકી છે તો એની નિશાની કેવી આવશે? માઇનસ. 32,800 માઇનસ 3,000 એની પછી શું આપવામાં આવેલો છે? ખાસ અગત્યનું છે, ધ્યાનથી સમજો કઈ રીતે લખાય. સ્ટેશનરીનો વપરાશ, ટાઇટલ ખર્ચ બાજુ બોલો શું લખવાનો? સ્ટેશનરીનો વપરાશ. સ્ટેશનરીનો એક કોષ્ટક છે, સ્ટેશનરીનો શરૂનો સ્ટોક વત્તા સ્ટેશનરી ખર્ચ એ ખરીદી આપેલું છે. સ્ટેશનરી ખર્ચ એક લીટી છોડીને લખાશે માઇનસ સ્ટેશનરીનો આખરનો સ્ટોક. તો સ્ટેશનરી ખર્ચ બોલો કેટલો આપવામાં આવેલો છે? તો સ્ટેશનરી ખર્ચ લખાશે 2,500. સ્ટેશનરીનો શરૂઆતનો સ્ટોક કેટલો? એ ઉપર લખાશે, અને આખરનો સ્ટોક બોલો કેટલો? એ નીચે શું થશે? માઇનસ 670 વપરાશ. કઈ રીતે આવ્યું? શરૂઆતનો સ્ટોક એટલે શું? વર્ષની શરૂઆતમાં આપણી પાસે કેટલાની સ્ટેશનરી હતી? 670. સ્ટેશનરી ખર્ચ એટલે વધારાની કેટલાની ખરીદી? 670 ની ઓલરેડી હતી, બીજી ખરીદી કેટલાની? 2,500. તો થઈ ગઈ કેટલાની? 3,170 ની થઈ. આખું વર્ષ આપણે સ્ટેશનરી વાપરી, છતાં છેલ્લે વધી કેટલાની? 250. એ વપરાણી નથી. તો ટોટલ 3,170 ની હતી, એમાં વપરાયા વગરની કેટલી પડી રહી? 250. તો મતલબ વપરાયેલી કેટલી હોય? 250. એને કહેવાય સ્ટેશનરીનો વપરાશ. કઈ રીતે મળે? સ્ટેશનરીનો શરૂઆતનો સ્ટોક પ્લસ સ્ટેશનરી ખર્ચ માઇનસ સ્ટેશનરીનો આખરનો સ્ટોક. તો આ પ્રમાણેના બે ખાતા બનાવવાના છે. બનાવી નાખ્યા.